નમસ્કાર મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં આપ સબનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 15 સંભાવના દાખલા નંબર 9 જે સ્વાધ્યાય 15.1 છે, આપણે આ દાખલાનું આપણે અહીંયા સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સંભાવના જે છે કે એક પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં પેટીની અંદર કુલ કેટલી લખોટીઓ છે તો આપણે એ લખી દઈશું કે કુલ લખોટીઓ જે 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી, એટલે 8 × 4 = 12, 12 × 5 = 17, 17 લખોટીઓ છે. હવે આપણે સંભાવના શોધીશું. તો સૌથી પહેલાં એક નંબર જોઈશું કે લાલ હોય તેની સંભાવના. લાલ હોય તેની સંભાવના, હવે આપણે આને P(a) કહીશું. લાલ હોય તેની સંભાવના. હવે લાલ છે તો લાલ કેટલી લખોટીઓ છે આપણે એ પરિણામ જોઈશું. તો એક પરિણામ કેટલા છે, એના પરિણામ આવશે લાલ લખોટીના 5. કુલ કેટલા પરિણામ છે, તો કુલ 17 પરિણામમાંથી આપણે લાલ લખોટીઓની સંભાવના શોધવાની છે. તો આપણું સૂત્ર રહેશે કે P(a) બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ, આપણે ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના, એટલે કે તેની કેટલી સંભાવના છે કે 5 લખોટી છે, એટલે એનો સંભાવના જે છે એ 5 આવશે. અને કુલ કેટલા પરિણામમાંથી, તો 17, એટલે આપણો જવાબ થશે 5/17. આપણે આ પહેલી લાલ હોય તેની સંભાવના 5/17. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરમાં જોઈશું કે લા સફેદ હોય તેની સંભાવના. સફેદ હોય તેની હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સફેદ હોય તેની સંભાવના શોધીશું. તો સફેદ હોય એના સફેદ આપણે એને P(b) કહીશું. બીજા નંબરે લખીશું કે સફેદ લખોટી હોય તેની સંભાવના, એને આપણે B કહીશું. આના પરિણામ, તો સફેદ લખોટી કેટલી છે પરિણામ જોઈશું. તો એના પરિણામ એટલે કે ઘટનાઓ કેટલી ઉદ્ભવે છે એની, તો સફેદની આપણે અહીંયા રકમની અંદર 8 આપેલી છે, એટલે આપણે અહીંયા 8 લખીશું. હવે આપણે કુલ પરિણામ, આપણે આગળ પણ જોયું કે કુલ પરિણામ કેટલા છે, તો 17. હવે આપણે આનું સૂત્ર લખીશું P(b). તો ઘટના B ઉદ્ભવે તેની સંભાવના, અથવા આપણે સંખ્યા લખીશું, ઘટના B ઉદ્ભવે એની સંખ્યા કેટલી છે એ લખીશું, અને ભાગ્યા કુલ પરિણામ, એટલે કે ઘટના ઉદ્ભવે તેની કેટલી શક્યતાઓ, કુલ કેટલી શક્યતાઓ છે. હવે આપણે અહીંયા સંભાવના કેટલી છે, 8/17, કારણ કે ઘટના બીના પરિણામ કેટલા છે, 8, સફેદ લખોટી 8 છે, એટલે એના પરિણામ 8 વખત એની ઘટના ઉદ્ભવી શકે, કેટલામાંથી, તો 17માંથી. આ પ્રમાણે આપણે સફેદ હોય તેની સંભાવના શોધી. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરમાં જોઈશું કે લીલી ન હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો, લીલી ન હોય, જો લીલી ન હોય તો કઈ હોય,
ત્રણ લાલ અને આઠ સફેદ હોય, લીલી આપણે એ પરિણામમાંથી બાદ કરવાની રહેશે. તો આપણે હવે એના વિશે હવે આપણે જોઈશું લીલી ન હોય તેની સંભાવના. તો લીલી ન હોય તેની સંભાવના આપણે ત્રીજા નંબરમાં જ લખીશું કે લીલી ન હોય તેની સંભાવના, એટલે કે આના પરિણામ જોઈશું. તો આપણે કુલ 17 લકોટી છે, આ 17 લકોટીમાંથી લીલી ન હોય એટલે કે 4 બાદ કરીશું, એટલે 4 બાદ કરતાં કેટલા વધશે? 13. તે એટલે 13 લખોટી આપણા આના પરિણામ કેટલા હશે? 13. કુલ કેટલા પરિણામમાંથી? તો આપણે 17 પરિણામમાંથી 13 પરિણામ એવા આવશે કે જેમાં લીલી લખોટી ન હોય તેની સંભાવના મળશે. તો આપણે આને પી ઓફ સી કહીશું અને પછી લખીશું કે ઘટના સી ઉદ્ભવે તેની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. હવે આપણે આને ઘટના સી કહીશું. તો આ ઘટના સી કેટલા પરિણામ છે? 13. તો આપણે અહીંયા લખી દઈશું 13. કેટલા પરિણામમાંથી? તો 17 પરિણામમાંથી આપણને 13 પરિણામ એવા મળશે કે જો લીલી ન હોય. લીલી ન હોય એનો મતલબ એવો કે એ કો તો લાલ અથવા તો કહો તો સફેદ લખોટી આપણને મળી રહે. તો આ પ્રમાણે સંભાવનાઓ, જેની સંભાવના કીધી હોય એ સંભાવનાના કુલ પરિણામ કેટલા છે એ જોવાના, અને એ કુલ પરિણામમાંથી કેટલી વખત એ પરિણામ મળશે એટલે કે ઘટના મળશે એ લખવાથી આપણો જવાબ મળશે. તો આ પ્રમાણે સંપૂર્ણ દાખલો ગણવાથી તમને 3 માંથી 3 માર્ક્સ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા જે વિડીયો અપલોડ થતા રહે તે તમને પહેલેથી જ મળે. થેન્ક યુ.